બાળ મિત્રો, આ ઇન્ટરનેટની જાણકારી તમે જેમ જેમ વધુ મેળવતા જાઓ તેમ તેમ તમને તેનો વધુ ઉપયોગ કરવાનું મન થાય છે, ખરું ને? આજે આપણે આપણા જ્ઞાનને વધુ માહિતીસભર બનાવીશું, જ્ઞાનનો અને વિચારોનો ફેલાવો ગણતરીની મિનિટોમાં કરી શકીશું. સ્કૂલમાં ઇન્ટરનેટનો પ્રયોગ શા માટે થઈ શકે અને કાંઈ કરવો છે, રાધર નોટ શા માટે, ક્યાં કાંઈ કરવું? તો એક તો કે કંઈ પણ આઈડિયાઝ જે હોય દુનિયામાં કે તે પણ એ તમને તમારી સ્કૂલ માટે મેળવી શકો. આ અમારો એક પોતાનો અનુભવ રહ્યો છે કે થોડા વર્ષો અગો અમને એક સંસ્થાએ બોલાવ્યા અને કહ્યું કે અમારી પાસે ડેફ એન્ડ ડમ સ્ટુડન્ટ્સ છે, જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, અને એ લોકોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવું છે. હવે આ જ પરિસ્થિતિ આજે તમારામાંથી કોઈ ટીચર તરીકે તમને કોઈ કહે તો પહેલાં તો અચકાટ આવે કે ભાઈ કેવી રીતે આપણે, એ લોકો સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, તો એમને શીખવું કેવી રીતે? એ જ અચકાટ અમારામાં આવ્યો. પરંતુ ઇન્ટરનેટ પર શોધ કરી તો બીજા માણસો કેવી રીતે એ શિક્ષણ આપે છે, કયા પ્રયોગોથી કરે છે, કઈ પ્રકારનું સોફ્ટવેર વાપરે છે, એ બધી માહિતી અમને મળી અને એનાથી આપણે શીખવી શક્યા. તો કંઈ પણ જાતનો આઈડિયા હોય કે જરૂરત હોય તો એ આપણે ઇન્ટરનેટ પરથી મળે છે. આપણો દૃષ્ટિકોણ, એમ કહેવાય છે કે કૂવાનો મેંઢક, એટલે કૂવાની હદ સુધી જાણે, અને દરેક માણસનો દૃષ્ટિકોણ ખરેખર જ આપણે પોતાની હદ સુધીનો જ હોય છે. તો એ દૃષ્ટિકોણ એનલાર્જ કરવા, વાઇડન કરવા ઇન્ટરનેટનો બહુ ખૂબ આભાર છે એને માટે, કારણ કે તમને દુનિયામાં કેથે પણ કંઈ આઈડિયા હોય એની માહિતી મળે છે, શું થાય છે એની માહિતી મળે છે, માનવ શું કરી રહ્યો છે એની માહિતી મળે છે, તમારા પ્રશ્નનો હલ બીજાએ શું શોધ્યો છે એ પણ મળે છે, એટલે એ પર્સપેક્ટિવ વાઇડન થાય છે. અને ટૂંકમાં આપણે કહી શકીએ કે ઇન્ટરનેટ હવે એક ફેન્સી શબ્દ નથી રહ્યો. જેમ કે આપણે નલમાંથી પાણી દર વખતે નલ ખોલીએ એટલે પાણી આવવું જ જોઈએ એ ધારીએ છીએ, એ જ હિસાબે ઇન્ટરનેટ પણ એક યુટિલિટી થઈ ગઈ છે કે દરેક ઘરમાં જરૂરિયાતની છે. અને આ સમય જ્યાં તમે બેઠા છો ત્યાં તમને લાગતું હોય કે કદાચ આ દૂરનો સપનો છે, પણ નથી. આજે આપણા દેશમાં દરેક ગામે ગામે ઇન્ટરનેટની ફેસિલિટી ઉપલબ્ધ છે. અને આજે નવો STD નહીં લાગવાના રૂલ્સ લાગેલા છે, 200 કિલોમીટર સુધી નહીં લાગે કે એવું કહે છે, લોકલ કોલ. એટલે આજે તમારા ગામડામાં જો ડાયરેક્ટ કનેક્શન નહીં હોય તો 200 કિલોમીટર સુધી તો કેથે ને કેથે છે જ, એટલે તમે લોકલ કોલે કેથે પણ આ દેશમાં બેસી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. અને એ ઉપરાંત જો મારા જેવા હો કે જે એક જગ્યાથી બીજી જગ્યા ભટકવું પડે છે, તો આજે ટ્રેનમાં પણ બેસીને હું ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકું છું સેલફોન દ્વારા, એટલે એ પણ પ્રગતિ થઈ છે. તો સ્કૂલના જુદા જુદા સેગમેન્ટ, ગુજરાતીમાં સેગમેન્ટને શું કહેવાય, વિભાગોમાં ઇન્ટરનેટ કેવી રીતે વપરાય છે એ જરા જોઈએ. સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ માટે કેવી રીતે વાપરવાનું, એ લોકો શિક્ષણ પામી શકે છે ઇન્ટરનેટ પર, એની માહિતી આપણે જોશું. ગેમ રમી શકે છે, હવે ઉદાહરણ તરીકે શતરંજ, તમારે ત્યાં એક વિદ્યાર્થી છે જે શતરંજમાં માહિર છે, પણ જ્યાં સુધી એ બીજા માહિરો સાથે રમી નહીં શકે ત્યાં સુધી એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ નથી થવાનું. એટલે તમે શું કરશો, એને બીજા ગામમાં મોકલશો, બીજા દેશમાં મોકલશો, ક્યાં મોકલશો? પણ આજે બેઠા બેઠા એ ઇન્ટરનેટ પર કોઈની પણ સાથે રમી શકે છે. ચેટ, ઈમેલ તો આપણે વાત કરી દીધી, વિડીયો કોન્ફરન્સિંગ બી સ્ટુડન્ટો કરી શકે છે, પણ શા માટે કરે એ એક પ્રશ્ન છે. આજે ઘણા બધા વિદ્યાર્થી જે સ્કૂલોમાંથી નીકળે છે એ જ્યારે વ્યવસાયમાં જોડાય, નોકરીએ લાગે કે કંઈ પણ ધંધે લાગે, ત્યારે એને ટાર્ગેટ હવે એનો શહેર નથી રહેતું, એનું દેશ નથી રહેતું, પણ આપણું ગ્લોબલ વિલેજ. એટલે એને કાર્ય કરવો પડે છે, બિઝનેસ કરવું પડે છે, બધું કરવું પડે છે આખા દુનિયાને ધ્યાનમાં રાખીને. અને એ બધાને માટે તૈયારી સ્કૂલ લેવલથી જ તમે કરી શકો, કારણ કે
આપણે જોઈએ તો આજે તમે પ્રવાસ લઈ જાઓ છો, શા માટે? કે વિદ્યાર્થીઓ બીજી જગાઓ જોઈ શકે, એ લોકોને એનો ખ્યાલ આવી શકે. તો આ બેઠા બેઠા એ લોકો જુદા જુદી દેશોની માહિતી મેળવી શકે, પર્સપેક્ટિવ મેળવી શકે, તો એ લોકો તૈયારી ભવિષ્ય માટે સારી રહે છે. એના એડવાન્ટેજીસ તો આઈ થિંક આપણે કવર કરી ચૂક્યા છે, એની ઉપર વધારે સમય નથી બગાડવો. પણ દુરુપયોગ, આ દરેક ઇન્ટરનેટનો જાણકાર તમને કહેશે કે વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટનો દુરુપયોગ ખૂબ જ થઈ શકે છે. સૌથી પહેલાં ડિસએડવાન્ટેજ તો છે કલ્ચર શોક. આપણી સંસ્કૃતિ પ્રમાણે જે લોકો ત્યાં જોય એ વાજિબ નથી, તો કલ્ચર જુદું પડે, એને કારણસર તકલીફ થઈ શકે છે. જે માહિતી એને નહીં મળવી જોઈએ એ પણ મળે છે. ખાસ શિક્ષક તરીકે આ તમારું ધ્યાન દોરું છું, આ બહુ જ મહત્વની વાત છે. ઇન્ટરનેટ પર ઘણી બધી સાઇટ્સો એવી છે કે જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નથી. એને માટે તો હવે પ્રોગ્રામો પણ આવ્યા છે કે એ સાઇટ પર વિદ્યાર્થી નહીં જઈ શકે, એને લોક કરી દેવાય એવા પ્રોગ્રામો છે. જેમ કે સાયબર નાની ને તે બધું, એની માહિતી વધારે જોઈતી હોય તો તમે પછીથી મને પૂછી શકો છો. પરંતુ તમારું ધ્યાન એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે વિદ્યાર્થી ઇન્ટરનેટનો ઉપયોગ કરતો હોય ત્યારે તમે ધ્યાન આપો અને ભલતી સલતી સાઇટ ઉપર નહીં જાય એનો ખ્યાલ રાખો. હવે એક બીજી બી વસ્તુ ઊભી થઈ છે કે એડિક્શન. ગુજરાતીમાં એડિક્શનને શું કહી શકીએ? હાજી, ઓકે, તમે લોકો સમજી શકો છો. જેમ કે સિગરેટ પીવાનું એડિક્શન આવે છે, બેડ હેબિટ, કઈ બી જાતની ટેવ, તેમ ઇન્ટરનેટનું પણ હવે એડિક્શન શરૂ થયું છે. ઘણા મોટા શહેરોમાં, ફોરેન કન્ટ્રીઝમાં તો હતું જ, પણ આજે આપણા દેશમાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે એક એડિક્શન જેવું થઈ ગયું છે. વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં, ખાસ કરીને ચેટ રૂમ્સ કે જ્યાં સમય બગડે છે, એ લોકોને નહીં ગમતી માહિતી મળે છે, તો એ એક એડિક્શનથી આપણે સંભાળવું પડે. અને આ જે આપણી દુનિયા છે, વાસ્તવિક દુનિયા છે, એ થ્રી ડાયમેન્શનલ છે. બધા સમજો છો, થ્રી ડાયમેન્શનલ દુનિયા છે. પરંતુ આ જે કોમ્પ્યુટરની દુનિયા છે એમાં એ નથી. ઇટ્સ અ ટુ ડાયમેન્શનલ વર્લ્ડ. એટલે જે વિદ્યાર્થીનો ગ્રોથ થવો જોઈએ આ વાસ્તવિક દુનિયા માટે, થ્રી ડાયમેન્શનલ ગ્રોથ, એ ઇન્ટરનેટને ઉપયોગને કારણસર, વધારે પડતા ઉપયોગને કારણસર એ ગ્રોથમાં બાધા થઈ શકે છે. જેમ કે કદાચ પક્ષી કેવી રીતે ગાય છે એનો અનુભવ એ ઇન્ટરનેટ પર મેળવી શકે, પણ ખરો પક્ષી ગાતો એ સાંભળી નથી શકતો. અને તે જરૂરિયાતનું છે. માનવનો ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે, એની પર્સનાલિટીના ડેવલપમેન્ટ માટે વાસ્તવિકતા સાથે જોડાયેલું રહેવું જરૂરી છે. અને એનાથી જો દૂર થઈ જાય અને આભાસે જ રહેતો રહે તો એ માનવની કિંમત રહેતી નથી. ટીચરો માટે જાગી જાઓ, આ તમારે માટેની વાત છે. હવે તમે ગયા સેશનમાં જ્યાં કોમ્પ્યુટર એડેડ લર્નિંગની આપણે વાત કરી ત્યાં તમને ખ્યાલ તો લગભગ આવી ગયો હશે. આજે ટીચરોની પરિસ્થિતિ શું છે? હું પોતે કોલેજમાં લેક્ચરર રહી ચૂક્યો છું, તે પણ બોમ્બેમાં, એટલે મને તો ખાસ એનો જ્ઞાન છે કે ટીચરને શું કરવામાં આવે. એના બેઉ હાથ પાછળ બાંધી દો અને રણભૂમિમાં મોકલી આપો. છે ને આ હકીકત? આપણે દરેકે દરેક ટીચર એનો અનુભવ કરતા હશે કે આજનો જે નવો વિદ્યાર્થી છે એ ક્લાસરૂમને એક રણભૂમિ જ બનાવી દીધી છે અને એમાં તમારા બેઉ હાથ બંધાયેલા છે. એટલે હવે વખત આવ્યો છે કે આપણે એ હાથ બાંધમાંથી છોડી અને શસ્ત્રો ઉપાડીએ આ યુદ્ધ માટે. કયા શસ્ત્રો? ટેકનોલોજીના શસ્ત્રો. બીજો તો એક, મને એક ખાસ એક દુઃખ થતું હતું કે દર વર્ષે સ્ટુડન્ટ્સો તો પાસ થઈ જાય પણ હું એક ક્લાસમાં જ ફેલ થતો હતો.
મને નેક્સ્ટ યર બી આવીને એ જ ક્લાસમાં ભણાવવું પડતું હતું, સેમ સબ્જેક્ટ ભણાવવું પડતું અને સેમ વાતો કરવી પડતી હતી. ભલે એકાદ વિદ્યાર્થી જરા જુદું પોઈન્ટ આપે તો ઠીક, પરંતુ બધું એનું એ જ. તો માણસ આ જાતનું બોર્ડમ ક્યાં સુધી સહેશે? તો આ શસ્ત્રો ઉપાડવાની આ તક છે, ટેકનોલોજીના શસ્ત્રો. એમાં તમને શું ફાયદો? પહેલાં તો આ જે બોર્ડમ છે શિક્ષણમાં, જે દર વર્ષે આપણે ફેલ થયા કરીએ છીએ અને વિદ્યાર્થીઓ આગળ નીકળી જતા છે, એ બોર્ડમ આપણે દૂર કરી શકીએ છીએ. બીજું કે ભલે આપણે એક વસ્તુ શીખવા માટે 10 ઉપાય કાઢીએ, અને દરેક ટીચર જો દુનિયામાં 10 ઉપાય કાઢે તો કેટલા ઉપાય થાય? અને એ બધાની માહિતી જો તમને મળતી રહે તો તમારું જીવન કેટલું સરળ થઈ જાય. તમને જો એ પ્રેઝન્ટ કેવી રીતે એક કોન્સેપ્ટ પ્રેઝન્ટ કરવો, એને માટે કયા કયા ચિત્રની જરૂર છે, એને માટે કયા વિડીયોની જરૂર છે, એ બધું જ તૈયાર તમને મળતું હોય તો આ તો શું થયું? કોઈ તમને કહે છે હવે હાથ છૂટા રાખો, અમે તમારા માટે યુદ્ધ લડશું. અને આ હકીકત છે. ઇન્ટરનેટ પર તમે બધી જાતની ટીચિંગ કેવી રીતે કરવું, કયા સેક્શનને કેવી રીતે, પર્ટિક્યુલર ટાઈપના સ્ટુડન્ટને કેવી રીતે હેન્ડલ કરવું. આપણે અર્લિયર સેશનમાં જોયું કે નોર્મલી સ્ટુડન્ટ 3 પ્રકારના લર્નિંગ પેટર્ન્સ આવે છે. એક જે આંખથી જોઈને શીખે છે, એક સાંભળીને શીખે છે, અને એક ઇન્ટરેક્ટ કરીને, જ્યાં હાથ બાત લગાડે નહીં, એની સાથે એક નહીં થાય ત્યાં સુધી શીખી નહીં શકે. તો આ 3 પ્રકારના વિદ્યાર્થીઓને કેવી રીતે ટેકલ કરવા, એને માટે કયું મટીરિયલ ઉપયોગ કરવો, એ બધી માહિતી તમારા સબ્જેક્ટ માટે છે. કેવી રીતે વાપરવી આપણે જોવાના જ છીએ. પેરેન્ટ્સોને પણ માહિતી ઇન્ટરનેટ દ્વારા મળે છે, અને તમે પેરેન્ટ્સોને પણ માહિતી આપી શકો છો. ટીચર્સો માટે એડવાન્ટેજ, જેમ આપણે વાત કરી તેમ તમારું કામ સરળ થાય છે, તમે રસપર બનાવી શકો છો તમારા સેશનને. અને હમણાં સુધી આપણે કંઈ નવું રીતે પ્રેઝેન્ટ કરવા જઈએ તો એને માટે બહુ મહેનત લાગતી હતી. લાઇબ્રેરીમાં જઈને કદાચ ચિત્રો એક ભેગા કરો, તેનામાંથી ચાર્ટ બનાવો, કે કદાચ સ્લાઇડ બનાવો, OHP પર બતાવો, એને માટે ખાસી મહેનત લાગે છે. અને તમે જોશો તો અમે આ પ્રેઝન્ટેશન માટે એવી કોઈ મહેનત કરી નથી, કારણ કે એમાં સમય જાય છે, ખર્ચો થાય છે. પણ આ ઇન્ટરનેટ દ્વારા અને કમ્પ્યુટર દ્વારા આ પ્રેઝન્ટેશન ખૂબ જ ઝડપથી તૈયાર થઈ ચૂક્યું છે. ઉદાહરણ તરીકે તમને કહીએ તો આ પ્રેઝન્ટેશન એક દિવસની અંદર તૈયાર થઈ ગયું છે. તો ટીચરો માટે એના ગેરફાયદા શું? જ્યારે ટેકનોલોજીની ખાતર ઇમ્પોર્ટન્સ આપવામાં આવે ત્યારે એનો કંઈ મહત્વ રહેતો નથી. એટલે જ્યારે તમે ક્લાસમાં જવાની આગળ પૂછો કે ભાઈ મને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ છે એટલે કયો કરું, ત્યારે એ કંઈ મહત્વનું રહેતું નથી. પરંતુ આજે આ હું ભણાવવાનો છું અને એને માટે મને શું ઉપયોગમાં આવી શકે એ વિચાર કરો, ત્યારે એ ઉપયોગમાં આવે છે. બીજું તો કે પર્સનલ ઇન્ટરેક્શન. આપણે કહેવત છે કે ગુરુ વગર જ્ઞાન અધૂરું, એ હજુ પણ આજના જમાના પર બી એ ખરું જ છે. તમે જાણતા જ હશો, તમે શિક્ષકો છો એટલે તમે જાણો છો કે ભલે એ ગમે એટલી ચોપડી વાંચીને આવે, એડવાન્સમાં તૈયાર કરીને આવે, પણ તમારો એ જ્યાં વેર હાથ પડે નહીં ત્યાં એનું જ્ઞાન અધૂરું જ રહે છે. અને એ બદલાવાનું નથી. ગમે તેટલી ટેકનોલોજી આવશે, ઇન્ટરનેટ આવશે, ટીચરની જરૂરિયાત જવાની છે જ નહીં. એટલે તમારે એમાં તો રહેવાનું છે, ફક્ત તમારી જિંદગી એમાં આસાન કેવી રીતે કરવી એનો ઉપયોગ થાય છે. અને ઘણીવાર કે બધું જ જો ઇન્ટરનેટ પર થતું હોય તો આપણે જે કમ્યુનિકેશન સ્કિલ્સ છે, બોલવાની શક્તિ છે, એકબીજાને ઓળખવાની શક્તિ છે, પાળખવાની શક્તિ છે, એ જતી રહે છે. મિત્રો, દુનિયાના જેટલા કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા છે તે તમામના સમૂહને આપવામાં આવેલ નામ એટલે ઇન્ટરનેટ. આપણે આવતા વખતે ઇન્ટરનેટના જોડાણ વિશે વાત કરીશું. ચાલો ત્યારે હું જરા ચેટિંગ કરી આવું.